हेलो बाल दोस्तों, हम शोक से कुमार डल मरी चैनल में आप सब हार्दिक स्वागत है। आज आप बादबाकी दाखला सीखवाना है, तो चलो बादबाकी दाखला अपने सीखिए। शुरुआत करिए। त्रेपन ओछा अठावीस, तो आप पहला रकम लिखी दीजिए। त्रेपन ओछा अठावीस, जवाब माटे बॉक्स बनावे। चलो हवे एकम माथी एकम नी बादबाकी करिए। बराबर आनी पाछे 3 रुपया छे, 3 माथी 8 रुपया नी वस्तु लेवानी छे। बराबर 3 करता 8 વધારે છે એટલે દુકાનવાળો વસ્તુ આપે નહીં। બરાબર એકમ પાછળ કેટલા છે? 3। 3 માંથી આપણે 8 વસ્તુ 8 બાદ કરવાના, 1 2 3। 3 માંથી વધારે વધારે 3 જ બાદ થાય। બરાબર 1 2 ને 3, 8 બાદ થાય નહીં। આવી પરિસ્થિતિમાં શું કરવાનું? આવી પરિસ્થિતિમાં આપણે બાજુવાળા પાસેથી 10 કો લેવો પડે। બરાબર તો બાજુવાળો કોણ છે? 5। બાજુવાળો કોણ છે? 5। 5 પાસેથી આપણે એક 10 કો ઉછીનો લઈશું। બરાબર તો ચાલો આપણે 5 પાસેથી એક 10 કો માંગીએ। આ 5 ને આપણે કાપવાના અને અહીંયા એક 10 સટાવવાની। બરાબર હવે અહીંયા 10 જ નહીં એટલે આ 10 જ। બરાબર આ 10 જ ને 3 એટલે એટલા અહીંયા કેટલા થઈ જશે? 3 થઈ જશે। બરાબર એ કેવી રીતે થાય તે જોઈએ। હવે 5 પાસેથી એક દશક લીધી છે। બરાબર તો 5 પાસે આ 5 છે, એક દશક આપી દીધી એટલે કેટલી થઈ જાય? 5 પાસે 4 દશક થઈ જાય। બરાબર અહીંયા 5 પાસેથી એક દશક ઘટાડવાની અને ઘટાડીને ઓછી કરી દેવાની, 4 થઈ ગઈ। બરાબર એકમ પાસે એક દશક આવ્યા અને બીજા 3 આવ્યા એટલે કેટલા થઈ ગયા? 13 થઈ ગયા। બરાબર એકમ પાસે આપણે એક દશક લીધી એના 10 આપણે લાડુ દોરીએ, 1 2 3 4 5 6 7 8 9 10। આ 10 અને આ 3, 10 ને 11 12 ને 13, આ 13 થઈ ગયા। બરાબર હવે એકમ પાસે 13 થઈ ગયા, કેટલા છે એકમ પાસે? આ 13 છે। બરાબર હવે આ 13 માંથી કેટલા આપણે કાઢવાના છે? 8 કાઢવાના છે। બરાબર 8 રૂપિયાની વસ્તુ લેવાની એટલે 8 કાઢવાના। બરાબર 13 માંથી આપણે 8 કાપવાના, તો આપણે કાપીએ 1 2 3 4 5 6 7 8, 13 માંથી આપણે 8 કાપી દીધા। બરાબર તો કેટલા વધ્યા? 1 2 3 4 ને 5, કેટલા વધ્યા? 5। આ 5 છે ને આપણે એકમની બાદબાકીમાં જવાબ રૂપે લખીશું। બરાબર ચાલો એકમની બાદબાકી થઈ ગઈ, હવે આપણે દશકની બાદબાકી કરીએ। દશકમાં કેટલા છે? 4 છે, 4 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 2। આ 4, 4 માંથી 2 બાદ કરીએ એટલે આટલા 1 2, કેટલા વધે? 2। બરાબર જો આપણે લાડુ દોરીને કરીએ તો 4 ના આપણે 4 લાડુ દોરીએ, 1 2 3 4, 4 માંથી કાઢવાના 2 કાઢીએ, 1 કાઢીએ 2, બરાબર 2 કાઢી દીધા તો કેટલા વધ્યા? 1 ને 2, એ દશકની લાઈનમાં આપણે 2 લખીશું। બરાબર તો આપણો જવાબ આવશે 25। જવાબ કેટલો આવશે? 25। બરાબર આવી રીતે આપણે આ દાખલા કરવાના છે। બરાબર જ્યારે બાદ નહીં થાય ત્યારે બાજુવાળા પાસેથી દશક લેવાનું। બરાબર એની એક દશક ઓછી થઈ જાય, બરાબર 5 હોય તો 4 થઈ જાય। બરાબર અને અહીંયા એક દશકના એકમમાં ઉમેરાઈ જાય। બરાબર 10 હોય તો 10 ને 13 થઈ જાય। બરાબર જો અહીંયા 4 હોય તો અહીંયા 14 થઈ જાય, અહીંયા 5 હોય તો અહીંયા 15 થઈ જાય, અહીંયા 6 હોય તો 10 ને 6 16 થઈ જાય, અહીંયા 7 હોય તો 10 ને 7 17 થઈ જાય, અહીંયા 8 હોય તો 10 ને 8 18 થઈ જાય। બરાબર એ પણ તમને બતાવું। બરાબર જો અહીંયા 1 હોય દાખલા તરીકે, બરાબર જો એક દશક લઈએ અહીંથી તો અહીંયા 11 થઈ જાય, 10 ને 11। બરાબર જો અહીંયા 2 હોય
તો અહીંયા એક દશક લઈએ તો દસ ને બે બાર થઈ જાય, બરાબર. જો અહીંયા ટર્ન લખું, એકમમાં ત્રણ હોય, એક દશક લઈએ, બરાબર, દસ ને ટર્ન તેર થઈ જાય, બરાબર. આવી રીતે કરવાનું છે. જો અહીંયા એકમમાં ચાર હોય, અહીંયાથી એક દશક લઈએ તો દસ ને ચાર ચૌદ થઈ જાય, બરાબર, ચારનો છેકો મારી દેવાનો. જો અહીંયા પાંચ હોય, બરાબર, પાંચમાંથી આઠ નહીં જાય, બરાબર, એક દશક લેવાની તો દસ ને પાંચ પંદર થઈ જાય, બરાબર. જો અહીંયા છ હોય તો છ માંથી પણ આઠની બાદબાકી નહીં થઈ જાય, છ કરતા આઠ વધારે છે, એક દશક લેવી પડે તો દસ ને છ અહીંયા સોળ થઈ જાય, બરાબર. જો અહીંયા સાત હોય તો સાતમાંથી પણ આઠની બાદબાકી થાય નહીં, કારણ કે સાત કરતા આઠ વધારે છે, તો અહીંથી એક દશક લઈએ તો દસ ને સાત સત્તર થઈ જાય, બરાબર. તો આવી રીતે આપણે દસમાં આ અંક ઉમેરવાનો છે એકમનો, બરાબર, ને કરવાનું છે, બરાબર. એક હોય તો દસ ને એક અગિયાર, બે હોય તો દસ ને બે બાર, ત્રણ હોય તો દસ ને ત્રણ તેર, ચાર હોય તો દસ ને ચાર ચૌદ, પાંચ હોય તો દસ ને પાંચ પંદર, સોળ છ હોય તો દસ ને છ સોળ, પણ બાદબાકી ન થતી હોય તો જ, બરાબર. જો બાદબાકી થઈ જાય તો દસકો લેવાની જરૂર પડે નહીં. દાખલા તરીકે અહીંયા નવ હોય, બરાબર, જો રકમમાં અહીંયા નવ હોય તો નવમાંથી આઠ જાય તો એક વધે, બરાબર. બાદબાકી થાય તો અહીંયા દશક માગવાની જરૂર પડે નહીં, દસકો લેવાની જરૂર નહીં પડે, બરાબર. અહીંયા ત્રણ છે, આના કરતાં ઓછા છે, બરાબર, આમાંથી ઓછામાંથી વધારે બાદ નહીં થાય એટલે દસકો લેવો પડે, બરાબર. દસ ને ત્રણ ફેર કરવું પડે. તો આ દસકાવાળી પદ્ધતિ છે, બરાબર. આવી રીતે દસકો લેવાનો હોય છે, બરાબર. તેરમાંથી આઠ જાય તો પાંચ, અને દસકાવાળી બાદબાકીના દાખલા કહે છે, બરાબર. આવી રીતે દસકો લઈને દાખલો કરવાનો છે, બરાબર. ચાલો બાળ દોસ્તો, આજના મારા વિડીયોમાં એટલો જ. તો બાય.